વાત કરી ગાંધીનગર તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કોંગ્રેસના એમએલએના ધરણા હજુ પણ યથાવિત છે. વધુ 3 એમએલએ આજે ધરણામાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. પાક વીમા સહાય માટે કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર ઉતર્યા છે, ત્યારે કૃષિ નિયામક ઓફિસમાં તેઓ ધરણા યોજ્યા છે. સહાયના આંકડા તાત્કાલિક જાહેર કરવા તેમણે માંગ ઉચ્ચારી છે. મોરબી જામનગર ચોટીલાના ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. તેઓ હાલ ધરણા પર બેઠા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ આ ધરણામાં જોડાય તેવી શક્યતા છે. હાલ 3 એમએલએ આ ધરણામાં જોડાયા છે. હજુ પણ વધુ 3 એમએલએ કોંગ્રેસના આ ધરણામાં જોડાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ એમએલએના ધરણા યથાવત છે. પાક વીમાની સહાયની જે રકમ છે તે જાહેર કરવા માટે તેમણે માંગ ઉચ્ચારી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ જે રીતની અત્યારે તમે જોઈ રહ્યા છો, છેલ્લા 18-20 કલાકથી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી, શું કહેશો? સરકાર આજે આનો કોઈ નિકાલ નહીં લાવે તો આ લડાઈને અમે પ્રજા વચ્ચે લઈ જવાના છે. આપણે સૌએ જોયું કે ગુજરાતના એક એક તાલુકામાં ખેડૂતોની સરકાર સામેનો આક્રોશ, ગુસ્સો રસ્તા પર ઉતરીને વ્યક્ત થઈ રહ્યો છે. પાક વીમા માટે, ખેતરમાં પાણી માટે, ઉત્પાદનના ભાવ માટે અને અનેક પ્રશ્નોને લઈને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. આ સરકાર પાસે ઉદ્યોગપતિઓના 3.5 લાખ કરોડ રૂપિયા માફ કરવા માટેનું બજેટ છે, પણ ખેડૂતોનું જેવું માફ કરવાનું હોય, ખેડૂતોને પાક વીમો આપવાનો હોય તો એની માટેનું બજેટ નથી. પોતાના માનીતા ઉદ્યોગપતિઓની એજન્સીઓ દ્વારા પાક વીમાનું પ્રીમિયમ વસૂલ્યું અને હવે કોંગ્રેસના 3 એમએલએ ધરણા પર ઉતર્યા છે. હજુ પણ વધુ 3 ધારાસભ્યો આ ધરણામાં જોડાય તેવી શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ અહીં ટુંગરથી રહીને લડત આપશે. શું રણનીતિ રહેશે અમિતભાઈ? તમારી જે રણનીતિ છે હવે કેવા પ્રકારની રહે છે? કેમ ચૂપ રહ્યા તમે? લોકસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે જ આંદોલન કેમ અધિકારીઓ કહી રહ્યા છે? આચાર સીતામલમાં જે અત્યામલ થઈ છે કેવી? પાક વીમો કોઈ હમણાંની વાત નથી. પાક વીમો એક સતત ચાલતી પ્રક્રિયા છે. તમે છેલ્લા આખા વર્ષનો રેકોર્ડ જોશો તો કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો તાલુકે કાર્યક્રમો કર્યા છે, માંગણીઓ રજૂ કરી છે. આ તો છેક ઉપર નિયામક સુધી એટલા માટે આવવું પડ્યું કે મામલતદાર ના સાંભળે, પ્રાંત ના સાંભળે, કલેક્ટર ના સાંભળે, તો આજે રાજ્ય કક્ષાની કચેરીમાં આવ્યા અને રાજ્ય કક્ષાની કચેરીના અધિકારીઓ પણ ના સાંભળવા તૈયાર હોય. 24 કલાક થયા તેમ છતાં નિષ્ઠુર અને સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી કે મંત્રી પણ આ બાબતે કોઈ પગલાં લેવા તૈયાર ના હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતો આનો ન્યાય આવનારી 23 તારીખે કરશે અને કોંગ્રેસ ખેડૂતો માટે લડતી આવી છે અને લડતી રહેવાની છે. અમિતભાઈ, શું રણનીતિ રહેશે આપની આગામી સમયમાં? રણનીતિ શું રહેશે અમિતભાઈ? શું રણનીતિ રહેશે? અમિતભાઈ, રણનીતિ શું રહેશે આગામી સમયમાં? આગામી સમયમાં રણનીતિ શું રહેશે? આજે અહીંયાથી નિયામક નહીં સાંભળે તો રજૂઆત કરવા સચિવ કક્ષાએ રજૂઆત થશે, ત્યાંથી રાજ્યપાલશ્રીને રજૂઆત થશે ને ત્યાર પછી પણ નહીં સંભળાય તો આ વાતને ન્યાયાલયમાં પણ લઈ જઈશું ને પ્રજાની અદાલતમાં પણ લઈ જઈશું. પ્રજા તૈયાર છે. ખેડૂતો, તમે સૌ જાણો છો કે તાલુકે પોતાના હક અધિકાર માટે રેલીઓ કાઢી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, તેમ છતાં સરકાર કોઈ પગલાં નથી લેતી. એટલા માટે અમારે અહીંયા રાજ્ય સુધી રજૂઆત કરવાની ફરજ પડી છે. હજુ પણ સરકાર નહીં સુધરે તો પ્રજાની અદાલત છે, પ્રજા નિર્ણય કરશે. કોંગ્રેસ આજે આને ઉચ્ચ કક્ષા સુધી, રાજ્યપાલ સુધી આ વાતને આજે જ લઈ જશે. જે લોકો સત્તા સ્થાને બેઠા હોય એમની પ્રાથમિક જવાબદારી છે ખેડૂતનો પ્રશ્ન હોય કે પ્રજાનો કોઈ પણ પ્રશ્ન હોય એની સમસ્યાને સાંભળે, સમજે ને એનું નિરાકરણ કરે. આજે આટલા વખતથી ખેડૂતો આંદોલન કરે છે, એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, એવા સંજોગોમાં પણ જે એના હકની રકમ છે પાક વીમાની એ ચૂકવવામાં નથી આવતી. સરકારે પ્રીમિયમ ખાનગી કંપનીઓને આપ્યું છે, ખેડૂતોએ પ્રીમિયમ ચૂક્યું છે અને એને હકનો પાક વીમાની રકમ ના મળે, ક્રોપ કટિંગ થયું છે એની માહિતી આપવામાં ના આવે, એમાં ભેદભાવ રાખવામાં આવે, એ તમામ જે પ્રશ્નો છે સ્થાનિક સ્તરે કલેક્ટરે ઉકેલવાના હોય નથી ઉકેલતા, સરકારે ઉકેલવાના હોય નથી ઉકેલતા,
એટલા માટે અમારા ધારાસભ્યોના કચેરીમાં આવીને ધરણા પર બેસવું પડે. અમિતભાઈ એક વસ્તુ કે અત્યારે તમે અહીંયા ત્રણ ધારાસભ્યોને મળવા આવ્યા છો, અહીંથી સીધા રાજ્યપાલ જશો, રાજ્યપાલ પાસે જશો? અમારા ધારાસભ્યો ને અમારા ખાસ કરીને કિસાન સેલના ચેરમેન છે, એમણે વખતો વખત લેખિત મૌખિક તમામ જગ્યાએ રજૂઆતો કરી છે. કોંગ્રેસે તમામ કક્ષાએ આંદોલનો પણ કર્યા અને ખેડૂતોની સાથે પણ રહીને રજૂઆત કરી છે. આજે આ નિયામક કક્ષા એટલા માટે આવે કે નીચેના અધિકારી એમ કે ઉપરથી આદેશ કરાવો. આજે નિયામકથી લઈને સચિવને ત્યાર પછી રાજ્યપાલ, બાકી સરકાર તો નિષ્ઠુર છે, કોઈને સાંભળવા તૈયાર નથી. બાકી 24 કલાકથી આ ધરણા પર બેઠા હોય, એમની કચેરીમાં બેઠા હોય તો આવીને સાંભળવા જોઈએ અને એનું નિરાકરણ કરવું જોઈએ. આમાં આચારસંહિતાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પાક વીમો ચૂકવવો એક સરકારની જવાબદારી છે. પ્રીમિયમ જ્યારે ચૂકવાયું હોય તો વીમો મેળવવાનો હક દરેક ખેડૂતનો હોય છે અને હક ખેડૂતની લડાઈમાં અમે પણ એને મદદરૂપ થવાનું. અમિતભાઈ, આ લડાઈ જે છે એ પાક વીમાની રકમ તો ચૂકવાઈ ગઈ છે, પણ શેની લડાઈ છે? કારણ કે લડાઈ હિસાબ માંગવાની છે, હિસાબ માંગી રહ્યા છે તમારા ધારાસભ્યો. પાક વીમાની રકમ પણ બાકી છે અનેક જગ્યાએ, અને સાથે સાથે જે ક્રોપ કટિંગ થયું એનો હિસાબ આપ્યા વગર જે અનિયમિત રીતે, એટલે કે કોઈને વધારે ચૂકવાયા, કોઈને ઓછા ચૂકવાયા, ખોટું ક્રોપ કટિંગ બતાવ્યું, નુકસાની નથી થઈ એવા જે પુરાવા ઉભા કર્યા છે એની માહિતી પણ કોઈ કક્ષાએ નથી આપતી. એટલે મૂળ તો પાક વીમામાં અન્યાય થયો છે, પાક વીમો પૂરતો મળ્યો નથી અને અનેક ખેડૂતો એવા છે જેને આજે પાક વીમો બિલકુલ પણ મળ્યો નથી. સૌરાષ્ટ્રના મોટેભાગના જિલ્લાઓમાં પાક વીમાની રકમો ચૂકવવાની બાકી છે. જ્યાં ચૂકવાય છે ત્યાં પણ અનિયમિતતા થઈ છે. અધિકારીઓએ એસી ઓફિસમાં બેઠા બેઠા ક્રોપ કટિંગના આંકડાઓ આપ્યા છે. એ જ રીતે અછતની પરિસ્થિતિ ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાં છે, ત્યાં બંને બાજુ ખેડૂતોને માર પડી રહ્યો છે. એક બાજુ પાક વીમાની રકમ ના મળે, પાણી ના મળે, ઉત્પાદન ના થાય તો આત્મહત્યા કરવા સિવાય ખેડૂત જોડે કોઈ રસ્તો નથી બચતો. એવા સંજોગોમાં સરકારે આનું નિરાકરણ કરવું જોઈએ, પણ સરકારને ખેડૂતો માટે રસ નથી, ખાલી સંકલ્પ પત્રો વ્યક્ત કરી રજૂ કરીને જાહેરાતો કરવામાં જ રસ છે. અમિતભાઈ, ભાજપનો મેનિફેસ્ટો છે, કૃષિલક્ષી મેનિફેસ્ટો કરવામાં આવ્યો છે, જે મેનિફેસ્ટો છે, મેનિફેસ્ટોની અંદર પણ કેટલીક કૃષિલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. આચારસંહિતામાં તમે કોઈ નવી જાહેરાત કરી શકતા નથી, નવી યોજના લાવી શકતા નથી કે નવું બજેટ ફાળવી શકતા નથી, પણ પાક વીમો એક સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે ક્રોપનું પ્રીમિયમ ભરવામાં આવે ત્યારથી શરૂ થઈને પાક નિષ્ફળ જાય તો એનો વીમો ચૂકવવા સુધીની એક સતત ચાલતી પ્રક્રિયા છે. આમાં કોઈ પણ જગ્યાએ આચારસંહિતાનો કોઈ આમાં રોક લાગતી નથી. આમાં ખેડૂતોને પૈસા નહીં ચૂકવવા માટે, ખેડૂતોને હેરાન કરવા માટે, ખેડૂતોને મરવા દેવા માટે સરકાર આચારસંહિતાનું બહાનું કાઢે છે. તો સરકારને પૂછીએ, ક્રોપ કટિંગના જે આંકડા છે જાહેર કરવા જોઈએ, જેથી દરેક ખેડૂતને પણ ખબર પડે કે મારા ખેતરમાં શું ક્રોપ કટિંગ માટેનું એમણે રોજકામ કર્યું છે, એનાથી શું નુકસાની થઈ છે અને સાચા અર્થમાં શું નુકસાની થઈ છે એની ખ્યાલ પણ આવે. એટલે સરકારે આમાં કંઈ છુપાવવા જેવું નથી. સરકાર જો ખાનગી એજન્સીને, સરકારને ખેડૂત પ્રીમિયમ આપતા હોય તો ખાનગી એજન્સી પાસેથી વીમો અપાવવાની જવાબદારી પણ સરકારની છે. કોઈ જગ્યાએ ઓછો વીમો મળતો હોય તો એમાં પણ ઇન્ટરફિયર થઈને ખેડૂતને ન્યાય મળે એ જોવાની જવાબદારી સરકારમાં બેઠેલા લોકોની છે. આજે હમણાં ટાઈમ માંગીશું, રાજ્યપાલ સમય આપે એટલે રાજ્યપાલને પણ રજૂઆત કરીશું. એ પહેલાં અમારા પ્રતિનિધિઓ સચિવ કક્ષાએ પણ હજુ રજૂઆત કરશે કે નિયામક અને કૃષિ નિયામકની કચેરીમાં 24 કલાક થવા છતાં એક પણ અધિકારી આવીને વાત પણ નથી કરતો, ખેડૂતનું દર્દ સાંભળવા પણ આ સરકાર તૈયાર નથી. ત્યારે હજુ સચિવને વાત કરશે ને ત્યાર પછી રાજ્યપાલને, ત્યાર પછી પ્રજા વચ્ચે. અમિતભાઈ, કૃષિલક્ષી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. તો વાત કરીએ મોરબી, જામનગર અને ચુંટીલાના ધારાસભ્યો કૃષિ નિયામક કચેરી ખાતે તેઓ ધરણા પર બેઠા છે. કોંગ્રેસના 3 ધારાસભ્યો આ ધરણા યોજ્યા છે, જેમાં અમિત ચાવડાએ તેમનું નિવેદન આપ્યું હતું. માફી પત્રક જાહેર કરવાની જરૂરિયાત હતી. 2014માં જે વાયદા અને જાહેરાત કરી હતી, જે સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું, એમાંથી 125 કરતાં વધારે વાયદાઓ પૂર્ણ નથી કર્યા. એ વખતે ખેડૂતો માટે વાત કરી હતી કે એકવાર અમને તક આપો
અમે ખેડૂતોને ઉત્પાદનના ડોળા બજાર ભાવ આપીશું, પાક નિષ્ફળ જાય તો પાક વીમાથી રક્ષણ આપીશું, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડીશું, ખેડૂતને સસ્તું ને સરળ ધિરાણ આપીશું અને તમામ ખેતીના ઇનપુટ છે એ અમે સસ્તા બનાવીશું. આજે 5 વર્ષ પૂર્ણ થયા, એક પણ વાયદો પૂરો ના થયો. ઉલટાનું ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો, ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે અને કુદરત પણ રૂઠી છે ને. જ્યારે અછતની પરિસ્થિતિ હોય ત્યારે ખૂબ ખરાબ હાલતમાં ખેડૂતો આજે ગુજરાતમાં છે, ત્યારે ખાલી સંકલ્પ પત્રોની જાહેરાત કરવાને બદલે જે જાહેરાત 2014માં કરી હતી એ વાયદાનો હિસાબ પહેલા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એના નેતાઓ આપે. પાક વીમાનો હિસાબ માંગવા માટે હવે અમિતભાઈ ચાવડા શું કરશે? અમારી આખી કોંગ્રેસની ટીમ ઘણા સમયથી તાલુકા, જિલ્લા અને તમામ કક્ષાએ આ બાબતે રજૂઆત કરી ચૂકી છે. ગત વિધાનસભાના સત્રમાં પણ આ બાબતે ખૂબ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા કે આખી પાક વીમાની જે પ્રક્રિયા છે પારદર્શક હોવી જોઈએ અને એમાં કોઈ એજન્સીને ફાયદો કરાવવાની નીતિ રાખવાને બદલે ખેડૂતોને કઈ રીતે વધારેમાં વધારે ફાયદો થાય એની ચિંતા સરકારે કરવી જોઈએ. પણ સરકાર આ બાબતે બિલકુલ તૈયાર નથી. એ તો ફક્ત એમના માનીતા ઉદ્યોગપતિઓની જે એજન્સીઓ છે એને કઈ રીતે લાભ થાય એની ચિંતામાં છે, ખેડૂતની ચિંતા કરવા વાળી આ સરકાર નથી. કૃષિ મંત્રી આરસી ફળદુનો પણ અનેક વખત ધારાસભ્ય દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે પણ હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો. કૃષિ મંત્રીનો સંપર્ક કર્યો તેમ છતાં પણ હજી જવાબ નથી આપ્યો. ભારતી વાત કરી, અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે જો પહેલા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પાક વીમા મુદ્દે, ત્યારબાદ કલેક્ટર સુધી અને ત્યારબાદ હાલ ધરણા યોજવાની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ જો જવાબ નહીં મળે તો આગળ પગલાં લેવામાં આવશે.